નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર એક વસાહતી કીટક કે જે મોટા કદની કીડીના કરતો સહેજ મોટી કીટક જોઈ શકતા છો જેને આપણે સામાન્ય રીતે મંકોડા કહીએ છીએ અથવા મકોડા કહીએ છીએ મિત્રો આ કીટકો જે તમને દેખાય છે દુનિયામાં લગભગ દસેક હજાર કરતો એની વસાહતો છે જાતિઓ છે અને અમે ભારતમાં લગભગ એક હજાર કરતો વધુ જાતિઓના મંકોડા તમને જોવા મળતા હોય છે મિત્રો અહીં આજે બેઠા હતા અને આ મંકોડા જોવા મળ્યા એટલે થયું કે લાવો એના વિશે થોડી માહિતી ચર્ચા કરીએ આ જે મંકોડા છે મિત્રો ત્વક પક્ષ ત્વક પક્ષ શ્રેણીના કે જે ફોર્મિસિડી કુળના કીટકો આને કહેવામાં આવે છે અને આ જે મંકોડાનું શરીર છે મુખ્યત્વે મિત્રો ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે એમાં સૌથી આગળનો ભાગ છે એને શીર્ષ કહેવામાં આવે છે વચ્ચેના ભાગને ઉરસ કહેવામાં આવે છે અને જે છેલ્લો નીચેનો ભાગ છે એને ઉદર કહેવામાં આવે છે એમાંય જે આગળનો ભાગ છે શીર્ષ ભાગ એમાં પણ ત્રણ ભાગ પડે છે એમાં સ્પર્શક હોય છે આંખો હોય છે અને મજબૂત જડબા હોય છે શબ્દ બરાબર ધ્યાન રાખજો મિત્રો મજબૂત જડબા જોવા મળે છે આ મજબૂત જે જડબા છે એમાં જે આગળનો ભાગ છે એમાં એમાં અધુહનુ અધોહનુ કહેવામાં આવે છે કે આ અધોહનુની મજબૂત પકડ એવી હોય છે કે મિત્રો જ્યારે પણ કોઈ મકોડો વસ્તુને પકડે છે તો ભલે એનું શીર્ષ કપાઈ જાય પણ એ ધારે તો એને છોડતો નથી એટલે આ ફોર્મ્યુ ફોર્મિસિડીના કીટકોનું શીર્ષમાં પણ જે મજબૂત જડબા છે એ ખૂબ જ જોરદાર મજબૂત જડબા હોય છે મિત્રો સામાન્ય રીતે આ જે મકોડાઈ દેખાય છે એ રહેઠાણ એનું જોવા જઈએ તો આમ તો ભેજવાળી જે જમીન હોય પોચી જમીન હોય અથવા ખેતરાઉ જમીન હોય તો ભેજવાળી પોચી ખેતરાઉ જમીનમાં કે કોઈ જગ્યાએ પથ્થરોની ખાંચો હોય તો પથ્થરોની ખાંચોની અંદર પણ મિત્રો દર બનાવીને રહેતા હોય છે હવે જે આ મંકોળા છે મિત્રો આપણી આજુબાજુ જે કુદરતે નિર્માણ કરેલી વસાહતી કીટકો છે એમાંથી પણ મિત્રો આપણે ઘણું બધું શીખવા જેવું છે જાણવા જેવું છે મધમાખી છે તો એમાં પણ ગણિતનો ઉપયોગ થતો હશે અને ષષ્ટ એનું જે રા મધમાખીનો મધપુડો છે એ પણ ષષ્ઠકોણાકારનો છે એના પાછળ પણ કેટલું ગણિત છે મિત્રો આમ આ જે મંકોડા જે મિત્રો એમાંથી ઘણું શીખવા જેવું છે તો સામાન્ય રીતે વાત કરીએ તો આમનામાં સ્વયં શિસ્ત જોવા મળે છે મકોડાની અંદર પોતે શિસ્તબંધ એક જ રોડની અંદર લાઇનની અંદર તમને કીડી અને મકોડા તમને એક લાઇનમાં જવા જતા જોવા મળતા હશે મિત્રો એટલે આપણે એક શીખવા જેવું છે કે આપણે પણ સમાજની અંદર અથવા કોઈ પણ જગ્યાએ લાઈનમાં જ્યારે ઊભા હોઈએ તો આપણે રિસ્પેક્ટ સાથે શિસ્ત સાથે લાઈનમાં ઊભું રહેવું જોઈએ અને ફર્સ્ટ યુ ધેન આઈ પહેલાં તમે અને પછી હું આની ભાવના જો કેળવવામાં આવે તો સમાજની અંદર ભાઈચારો બની શકે છે મકોડાની અંદર મિત્રો એક સમૂહ ભોજન સમૂહ ભોજન નો ગુણ પણ જોવા મળે છે ભાઈચારો પણ જોવા મળે છે નો એટેક એમ એકબીજાની સાથે આટલા બધા રહેતા હોય છે છતો એકબીજા ઉપર એટેક કરતા હોતા નથી એટલે સમૂહ ભોજન ભાઈચારો એટલે યુનિટી એકતા ખાસ જોવા મળે છે મિત્રો અને એકતાના કારણે જ મિત્રો એક સાથે એક જ લાઈનની અંદર શિસ્તમય પોતે જોઈ જઈ શકતા હોય છે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે આજે જ્યારે સમાજની અંદર આર્થિક કમાવા માટે અથવા શહેરીકરણના કારણે કુટુંબો તૂટ્યા છે અને આજે કુટુંબો તૂટવાના કારણે પણ ઘણી બધી સમસ્યાઓ લોકો અનુભવે છે અને એકલા અટુલા બને છે તો એવા સમયે સંયુક્ત કુટુંબની અંદર જે પણ ફાયદા હતા ભૂતકાળની અંદર આપણા વડીલો હતા એ વખતે જ્યારે સંયુક્ત કુટુંબની અંદર એક સાથે બધા રહેતા હતા તો એની અંદર પણ બહુ જ ફાયદા હતા તો આમાંથી પણ શીખવા જેવું છે કે કીડી અને મકોડા મિત્રો દર બનાવીને એક જ દરની અંદર સાથે સંયુક્ત કુટુંબ રહેતા હોય છે અને આ સિવાય પણ એમનામાં આળસનો અભાવ જોવા મળે છે અને સહેજ પણ આળસ કર્યા વિના સતત કાર્યશીલ સ્ફૂર્તિવાન એમનું શરીર તમને જોવા મળતું હોય છે અને સતત એ પોતે દોડતા હોય છે તો આજે આ વિડીયો એક નાનકડો વિડીયો બેઠા હતા અને બાજુમાં મકોડાનું નાનું દર હતું એટલે થયું કે લાવો એને ઉતારીએ અને આમાંથી શું શું શીખવા જેવું છે તો એ આપણે વાત કરી એમનામાં સ્વયં શિસ્ત જોવા મળે છે એક જ હરોળની અંદર લાઈનમાં રહીને પણ પોતે સારી રીતે આપણને એક મેસેજ આપે છે સમૂહ ભોજનની પણ એમનામાં ભાવના છે ભાઈચારો છે એકબીજાની સાથે રહેવાનો યુનિટી એકતાનો સંદેશો આપે છે અને સંયુક્ત કુટુંબમાં એક સાથે ધર્મ રહીને એ પોતે પણ આપણે એક શીખ આપે છે કે મિત્રો જો તમે સંયુક્ત કુટુંબની અંદર અથવા સાથે રહેશો તો ગમે તેવી વિક ટ પરિસ્થિતિ આવશે તો પણ એકબીજાની સાથે સહકારથી તમે સારી રીતે જીવન જીવી શકશો અને જીવનની અંદર આળસ રાખવાની જરૂર નથી તો આમનામાં પણ આળસનો અભાવ હશે અને જો સતત કાર્યશીલ રહેવામાં આવે તો આપણે ધાર્યા પરિણામ મેળવી શકીએ છીએ તો આવા ઘણા બધા ગુણો આપણી આજુબાજુ જે કીટકો હોય છે વસાહતી કીટકો એમાંથી પણ આપણે શીખવા મળે છે તો આજે આપણે મંકોડાની અંદર જે પણ આવા નાના મોટા જે સારું શીખવા જેવું હતું એ આપણે સમજ્યા મિત્રો આભાર જય હિન્દ જય ભારત